जय श्री कृष्ण स्टूडेंट्स, गुड मॉर्निंग, हाउ आर यू? आई होप यू ऑल राइट। टुडे वी लर्निंग टू इन दिस सब्जेक्ट इन स्टैंडर्ड 10। वी आर कंटिन्यू द लर्निंग ऑफ फर्स्ट सेक्शन यूनिट 2। द टाइटल इज द ह्यूमन रोबोट। बराबर, अपने अगला वीडियो में यूनिट 1 और एक पोएट्री जोई। आज आप यूनिट 2 की बात करीशू जो प्रोज सेक्शन में आए। बराबर ने? आई होप के तमने आ वीडियो द्वारा तमारा अभ्यास में तमने खूब मदद थती हसे। बराबर, तो आज आप बीजा प्रोज सेक्शन बीजा एवं यूनिट पर जाइए जेनु नाम छे द ह्यूमन रोबोट। बराबर ने? हवे रोबोट नाम याद आता अपने मूवी याद आ जाए, रोबोट। बराबर ने? कोनु मूवी छे? हाँ, बधाने खबर छे, रजनीकांत। बराबर ने? एमां एक रोबोट होय छे, एनुं नाम शुं होय छे? चिप्पी। बराबर, तो ए मूवी धारो के तमे न जोई होय। बराबर, तो ज्यारे पण फ्री थाओ, बराबर फ्री थाओ, ज्यारे तमारा पर टाइम होय, ज्यारे तमे बधा विषयो भणी चूक्या होय, त्यारे तमे एकवार रोबोट 1 जे पहेलो भाग छे ए तमारे खास जोवानो। એના જેવો કદાચ એ જેમ થઈ તો ચાલે એ જ સ્ટોરી પણ છે। અહીંયા કેરેક્ટર અલગ છે અને આપણને અહીંયા શબ્દોના અનુરૂપમાં આપણને આપેલી છે કહાનીના રૂપે આપણને હ્યુમન રોબોટ, હ્યુમન એટલે કે માનવી જેવો રોબોટની વાત કરવામાં આવેલી છે। બરાબર, તમે આગલા વિડીયોમાં જોયું છે એટલે તમને વધારે અંશે ખબર જ છે। બરાબર, એટલે હું થોડીક સ્પીડમાં અને થોડુંક તમને રિવિઝન થાય તે માટે આ વિડીયો બનાવવા જઈ રહી છું, જેમાં હ્યુમન રોબોટ મેં તમને મૂવીની વાત કરતી હતી બરાબર ને, કે જેમાં રજનીકાંત એના જેવી સેમ સર્કલનો એક રોબોટ બનાવે છે અને તેના દ્વારા એ સારા કામો માટે મદદરૂપ બને છે, પરંતુ એના મશીનરીમાં બદલા બદલી કરવાથી એટલે કે કંઈક ચેન્જ કરી દેવાથી એ ખરાબ કામ કરતો થઈ જાય છે, પરંતુ અંતે એ પોતે જ રોબોટ પોતાની જાતને અહેસાસ કરીને એ પોતે પોતાને નાશ કરી લે છે। બરાબર, તો આ જ વસ્તુ અહીંયા આપેલું છે કે અહીંયા કેરેક્ટર મેઇન 3 આપેલા છે આ પાઠમાં, એક સેલ્સમેન છે પ્રેમ ચોપડા છે અને એક રોબોટ છે જેનું નામ છે રામસિંહ 070। બરાબર, તો અહીંયા આપણો મેઇન હીરો છે પ્રેમ ચોપડા। બરાબર, એ પ્રેમ ચોપડા એક રોબોટ ખરીદે છે। બરાબર, એ રોબોટનું નામ છે રામસિંહ 070, એટલે કે ખરીદે છે એટલે સેલ્સમેનની થોડી ભાગ ભજે છે। હવે પ્રેમ ચોપડા એને લાવે છે પોતાના ઘરકામ માટે, પોતાના અંગત કામો માટે એને લાવે છે, પરંતુ પ્રેમ ચોપડાની દાનત બગડે છે અને એ રોબોટને અલગ અલગ એવા ખરાબ કામો જેમ કે ચોરી કરવી, બરાબર ગમે ત્યાંથી વસ્તુઓ ચોરી લાવીના કામો કરાવે છે, ત્યારે આ ચોરીની ખબર પડતા લોકો કેસ કરે છે અને એ કેસ દ્વારા ખબર પડે છે આ ચોરી કોણે કરી છે, રોબોટ। હવે રોબોટ એ આપણને બધાને ખબર છે મશીનરી છે, એને જે આપણે આદેશ આપીએ એ જ એના પર પાલન કરે છે। બરાબર, એટલે અંતે પ્રેમ ચોપડા પર આવે છે, પણ પ્રેમ ચોપડા એમ કહે છે કે આ રોબોટ મારો નથી, ત્યારે રોબોટ પોતે અંતે પોતે પોતાને ડિસ્ટ્રોય કરી નાખે છે। બરાબર, એટલે અહીંયા આપણને પાઠમાં એક સ્ટોરી જ આપેલી છે, પરંતુ અહીંયા આપણને એવી વાત સમજાવવામાં આવી છે કે જે મશીનરી કામ કરતું હોય એ મશીનરી છે। બરાબર, આજે આપણે જોઈએ છે બધા જ બધી જગ્યાએ મશીનરી આવી ગઈ છે કે માનવને સરળતાથી કામ પહોંચી ગયું। બરાબર ને, પહેલા જમાનામાં બધું જાતે કરવા પડતું હતું, પરંતુ હવે મશીનરી આવી આપણે સરળતાથી કરી શકીએ, પણ એ મશીનરી ત્યાં સુધીની જરૂર છે જ્યાં સુધી એનું કામ હોય, આપણે એને વધારે ઉપયોગ કરીએ તો એ આપણા માટે નુકસાનકારક છે। બરાબર ને, જેમ આપણે મોબાઈલ લઈ લઈએ તો અત્યારે અભ્યાસ માટે મોબાઈલ આપણને ખૂબ જ જરૂરી છે, બરાબર ને, એ તો તમને ખબર જ છે, પણ આપણે એનો મિસયુઝ કરીએ તો એ કોની જીવન બગાડે? આપણું જીવન બગાડે। બરાબર, તો આ જ વસ્તુને અહીંયા એક લગતું એક મસ્ત એવું રોબોટની વાતમાં આપણને સમજાવવામાં આવી છે, જેને આપણે હવે આ વિડીયોમાં આગળ જોઈએ। બરાબર, બધાની પાસે ટેક્સ્ટબુક હશે જ, પરંતુ તમારે તમારી સાથે એક બોલપેન અને નોટબુક પણ સાથે લઈને ચાલવાનું છે, કારણ આમાં ઘણા એવા વર્ડ્સો છે કે જે ભરી છે કે જે તમને તરત યાદ ન પણ રહે તો
તો તમારે એ શબ્દોને તમારી ટેક્સ્ટબુકમાં લખવાનું છે અથવા તમારી નોટબુકમાં જ લખવાનું છે, બરાબર છે? જેનાથી તમને વધારે યાદ રહે. એટલે હું અહીંયા જે શબ્દ બોલું અને તમને એવું લાગે કે આ થોડાક ભારે વર્ડ છે તો તમારે તમારી નોટબુકમાં એને ઉતારવાનું છે. ચાલો આપણે જોઈએ પેજ નંબર 60, ધ હ્યુમન રોબર્ટ. ધ હ્યુમન રોબર્ટ એટલે મેં તમને કીધું માનવી જેવો રોબર્ટ. રોબર્ટ એટલે એક મશીનરી છે અને હ્યુમન એટલે માનવી. જોઈએ, મે આઈ હેલ્પ યુ સર, ગ્રીનેડ ધ શોર્ટ, નેરો આઈ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબર્ટ પ્લાઝા. બરાબર, હવે અહીંયા સુપર રોબર્ટ પ્લાઝા, પ્લાઝા એટલે એક મોલ જેવો, એટલે કે એક બિલ્ડિંગ છે જેનું નામ પ્લાઝા છે, જેનું નામ આપેલું છે સુપર રોબર્ટ પ્લાઝા, કે જ્યાં એકલા રોબર્ટ્સ જ મળે છે. બરાબર, એટલે ત્યાં મે આઈ હેલ્પ યુ સર, મે આઈ અહીંયા રિક્વેસ્ટ કરી છે, હેલ્પ એટલે મદદ કરવી, સર હું તમારી શું મદદ કરી શકું. ગ્રીનેડ, ગ્રીનેડ શબ્દ યાદ રાખજો, ગ્રીનેડ એટલે સ્માઇલ, સ્માઇલ એટલે કે હાસ્ય સાથે, ધ શોર્ટ નાની હાસ્ય સાથે એટલે ખાલી સ્માઇલ આપે છે. નેરો આઈઝ ઝીણિયા દ્વારા સેલ્સમેન એટલે કે જે સેલ્સમેન છે, જે વેચનાર વ્યક્તિ છે, ઇનસાઇડ ધ સુપર રોબર્ટ પ્લાઝા એટલે કે સુપર રોબર્ટ પ્લાઝામાં રહેલો વ્યક્તિ, ઇનસાઇડ એટલે અંદર રહેલો વ્યક્તિ, એટલે વ્યક્તિ કોણ છે, સેલ્સમેન, એ સ્માઇલ સાથે અને ઝીણિયા દ્વારા કહે છે કે શું કરી તમારી મદદ કરી શકું. આપણે કોઈ પણ જગ્યાએ કસે પણ દુકાનમાં જઈએ એટલે આપણને અંદર એક માણસ પૂછે, તમને શું જોઈએ, શું મદદ કરી શકું મેં, બરાબર ને? તો એવી જ રીતે આ જ્યારે અંદર એક વ્યક્તિ જાય છે ત્યારે આ સેલ્સમેન એને પૂછે છે. વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડ. હવે પ્રેમ ચોપડા વિચારીને જવાબ આપે છે વેલ કરીને, બરાબર? પ્રેમ ચોપડા એટલે હવે રોબર્ટ ખરીદવા કોણ જઈ રહ્યો છે, આ ખાસ યાદ રાખજો, કેરેક્ટરમાં ઉપર નીચે ન કરતા. પ્રેમ ચોપડા એ વ્યક્તિ છે, હું હ્યુમન છે, બરાબર? પ્રેમ ચોપડા એ રોબર્ટ ખરીદવા જાય છે, બરાબર? આઈ વિશ ટુ પરચ્યુઝ અ રોબર્ટ એટલે વિચારતો વિચારતો અટકી જાય છે અને બોલે છે કે આઈ વિશ, મારી ઈચ્છા છે, પરચ્યુઝ એટલે ખરીદવાનું, અ રોબર્ટ એટલે અ રોબર્ટ, બરાબર? પછી ડટ વાક્ય પૂરું થયું નથી, બોલે છે કે આઈ વિશ અ પરચ્યુઝ અ રોબર્ટ, મારે રોબર્ટ ખરીદવું છે. ફોર હેલ્પ સર કમ્પ્લીટ ધ સેન્ટન્સ એટલે કે વાક્ય પૂરું થાય તે પહેલાં સેલ્સમેન બોલે છે, એટલે પૂર્ણ કરતા બોલે છે, ફોર હેલ્પ સર, હું મદદ કરું સર. એટલે પેલો વિચારે છે કે રોબર્ટ ખરીદવું છે પણ કોઈ તે હજુ બોલતો નથી, તે પહેલાં જ પેલો સેલ્સમેન કહે છે કે હું તમને મદદ કરું, બરાબર? એટલે હું તમને બતાવું, બરાબર? દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી એટલે કે સેલ્સમેન જ બોલે છે, દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, આ જ અમારી વિશેષતા છે. વી મેન્યુફેક્ચર એટલે વિશેષતા, એટલા હું અહીંયા શું કહેવા માંગુ એ વાક્યમાં કે અમારી, તમે બરાબર જગ્યાએ આવ્યા છો કે રોબર્ટ ખરીદવાના હતા, આ જ અમારી, અમે રોબર્ટ જ બનાવીએ છીએ, બરાબર? વી મેન્યુફેક્ચર ઇફેક્ટ રોબર્ટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ ક્રેટેકર્સ. આપણે થોડુંક અડધું જોઈએ. વી મેન્યુફેક્ચર, મેન્યુફેક્ચર એટલે બનાવવું, બરાબર? નહીં આવડે તો મહેરબાની કરી નોટમાં ઉતારજો. વી મેન્યુફેક્ચર એટલે અમે બનાવીએ ઇફેક્ટિવ એટલે કે અસરકારક રોબોટ, અમે અસરકારક રોબોટો બનાવીએ છીએ કે જે ફોર એટલે કે જે ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો, કન્સ્ટ્રક્શન બાંધકામ માટે, કંપની એટલે કંપનીઓ માટે, પ્લમ્બિંગ એટલે જે પ્લમ્બિંગ કરવા આવે ને પ્લમ્બર એમ કહે, તે આર ક્લિનિંગ એન્ડ ક્લિનિંગ એટલે સાફ સફાઈ માટે, કેરટેકર એટલે કે સાર સંભાળ રાખનાર, આપણી કેર કરે કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ દવા પી, ખાવાનું આપવું, એટલે સાર સંભાળ રાખનાર, એટલે આ બધામાં ઉપયોગ થઈ શકે એવા રોબોટો, બરાબર? ઇન્ડસ્ટ્રી છે, કન્સ્ટ્રક્શન છે, કંપની છે, પ્લમ્બિંગ છે, ક્લિનિંગ છે, કેરટેકર છે, ઘણા બધા વિસ્તારોમાં રોબોટનો ઉપયોગ થઈ શકે છે અને આપણે જોતા જ આવ્યા છે, બરાબર ને? ઘણી જગ્યાએ એટલા બધા રોબોટો જ મુકાઈ ગયા છે. આપણે હવે જોઈએ ને તો મોટે ભાગે ફાઇવ સ્ટાર હોટલ ની બધું જાય ને તો સર્વ કરવા માટે પણ રોબોટ આવે છે, તમે જોજો ટીવીમાં ઘણી વાર બતાવે છે, બરાબર? દે આર ડિઝાઇનેડ ફોર ઓનલી સ્પેશિયલિસ્ટ વર્ક, દે આર ડિઝાઇનર, આ બધા જે રોબોટો છે
ડિઝાઇન એવી રીતે પ્લાન એનું ડિઝાઇન કરવામાં આવે છે ફોર ઓનલી માત્ર સ્પેશિયાલિસ્ટ વર્ક એટલે વિશિષ્ટ કામો માટે જ એને ડિઝાઇન કરવામાં આવે છે કે નાના મોટા કામો તો આપણે આપણી જાતે કરી શકીએ પણ જે આવા ભારી ભારી કામો છે ત્યાં રોબોટો આવા રોબોટો બનાવવામાં આવે છે અવર બેસ્ટ વન્સ આર ફોર અ કસ્ટમર લાઇક યુ અવર બેસ્ટ વન્સ અમારામાં જે એક સારામાં સારું છે ફોર અ કસ્ટમર એ ગ્રાહકો માટે સારામાં સારું છે લાઇક યુ તમારા જેવા ગ્રાહકો માટે અમારી ત્યાં સારામાં સારા રોબોટો છે ફોર ધ હોમ હોમના ઘરના કામો માટે પણ છે હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ હવે પેલો જે સેલ્સમેન છે તે કેવી રીતે સ્પોક એટલે બોલે છે લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ જાણે કોઈક પ્રોગ્રામને રેકોર્ડ કરી લીધો એ રીતે આ બધું બોલી જાય છે ને આપણને ખબર જ છે આપણે કંઈ મોટું મોટું ફ્રીઝ કે કાર જેવું લેવા જઈએ એટલે સેલ્સમેન બધું ચાલુ કરી દે એની વિશેષતા બધા જ કારોની ડિફરન્સી બધું જણાવી દે તો અહીંયા પણ આ સેલ્સમેન પોતાનું કાર્ય કરે જાણે રેકોર્ડ પ્રોગ્રામ કરી દીધો હોય કે એકદમ એક દારૂ બોલ્યા જ કરે છે અને બધું સારી એવી સમજ આપે છે ઓર યસ ધેટ વોટ આઈ વોન્ટ યા એટલે અહીંયા પોઝિટિવ રિસ્પોન્સ કરે છે પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક અ ફેશન બરાબર એક બિઝનેસમેન તરીકે ફેશને ફેશનની જેમ બોલે છે કે હા ધેટ વોટ આઈ વોન્ટ હા મને જે જોઈએ છે તે આ જ છે એટલે કે આ બધા રોબોટ વિશે સમજાય ત્યારે પ્રેમ ચોપડા પોતે એમ કહે છે કે હા મને જે રોબોટ જોઈએ તે આ જ છે પ્લીઝ કમ ધીસ વે ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લાઇટ રિચલી કાર્પેટ ગેલરી ઇન્ટુ હ્યુજ ડોમ સે હોલ ગ્લોઇંગ વિથ ફ્લોરેસન્ટ લાઇટ બરાબર વાક્ય મોટું છે આપણે થોડું થોડું જોઈ લઈએ પ્લીઝ કમ ધીસ વે એટલે એમ સેલ્સમેન ઇશારો કરે છે કે મહેરબાની કરી આ બાજુ આવો ધ સેલ્સમેન લેડ એટલે કે લઈ જાય છે લેડ એટલે લઈ જવું બરાબર હિમ થ્રો એને તેને એટલે કોને પ્રેમ ચોપડાને તેમાંથી થ્રો એટલે તેમાંથી લઈ જાય છે હવે ત્યાં શું છે અ બ્રાઇટલી લાઇટ ત્યાં એકદમ હળચળ હળહળતી લાઇટો છે રીચલી કાર્પેટ નીચે કાર્પેટ પાથરેલું હોય ને લીલું લીલું તે એકદમ રીચલી કિંમતી હોય એટલું ત્યાંથી એને પસાર લઈ જાય છે ગેલરી એટલે મોટી ગેલરી એટલે તે જવાનો રસ્તો બરાબર ને આપણે પણ કસે મોટી મોટી જગ્યાએ જઈએ તો ત્યાં સ્પેશિયલ જગ્યા બનાવો જેના પરથી આપણે ચાલીને આખા શોરૂમમાં ફરી આવીએ બરાબર ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ અને જે ગેલરી છે તે કયા શેપમાં છે હ્યુજ એટલે મોટું ડોમ શેપ એટલે કે અડધો દડો બરાબર ડોમ શેપ એટલે અડધો દડો શેપ એટલે આકાર બરાબર અડધો દડાની જેમ આકાર આપણે ગોળ દડો હોય તેમાંથી અડધો કરી દઈએ તો આ શેપ કેવો બને તો એવા શેપમાં ગેલરી એટલે આમાંથી એન્ટ્રી થાય બરાબર એવી રીતે એટલે કે મીન્સ ઉપર નીચે તેમ અડધા રાઉન્ડમાં હતું બરાબર હોલ ગ્રોવિંગ વિથ ફ્લોરેસન્ટ લાઇટ ફ્લોરેસન્ટ એટલે હોલ ગ્રોઈંગ હવે એ હોલ તરફ જાય છે એ રસ્તો અને ત્યાં ફ્લોરેસન્ટ ફ્લોરેસન્ટ એટલે વધારે પડતી ચમકતી લાઇટો છે એટલે આ હવે એમ જગ્યાનું ખાલી વર્ણન કરેલું છે બરાબર શોરૂમમાં જાય છે તો કેવી રીતે છે બરાબર ધ રાઇટ કોર્નર એપિયર ટુ બી અ ક્રાઉડ વિથ રોબોટ ઇન મેટાલિક સિલ્વર ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન બરાબર જેવા હોલમાં પ્રવેશ થાય છે ધ રાઇટ કોર્નર રાઇટ એટલે કયો આપણો જમણા હાથ જમણા કોર્નર કોર્નર એટલે ખૂણો ખૂણામાં એપિયર એપિયર એટલે લુક અથવા દેખાવું બરાબર ટુ બી અ ક્રાઉડેડ ક્રાઉડેડ એટલે ટોળું ત્યાં ટોળું જેવું કંઈક દેખાય છે વિથ કોની સાથે ટોળું હોય રોબર્ટ્સ બધા ઘણા બધા રોબર્ટ્સો મૂકેલા છે ઇન મેટાલિક સિલ્વર એ કેવા કલરના છે મેટાલિક મેટાલિક એટલે ધાતુ સિલ્વર એટલે ચાંદી ચાંદીના ધાતુના એટલે એના સિલ્વર કલરમાં છે પણ ધાતુના રોબર્ટો છે ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન અને ઇલેક્ટ્રિક એમાં જે લાઇટ થઈ રહી છે એ બ્લુ અને ગ્રીન કલરની છે બરાબર બે કલરમાં એમાં લાઇટ આવે ને આપણે ઘણી વાર જોઈએ કોઈક રોબર્ટ માટલે લાઇટ પડે કોઈ રોબર્ટ માટલે પડે બરાબર એ લાઇટની વાત કરેલી છે સમવેર મૂવિંગ અબાઉટ ઇઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક વાઇલ સમ સ્ટુડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન બરાબર સમવેર મૂવિંગ અબાઉટ ઇઝ ઇફ પ્રેક્ટિશન સમવેર એટલે કે કેટલીક જગ્યાએ કેટલાક રોબોટો મૂવિંગ હ
હલનચલન કરે છે અબાઉટ ઓફ હેઝ પ્રેક્ટિસિંગ એટલે કે લોકોને અભ્યાસ થાય એટલે કે આપણને બતાવે કે ભાઈ હા આવી રીતે વર્ક થાય બરાબર ને એવી રીતે થોડાક ચાલતા બતાવેલા છે ટુ વોક વાઇ જ્યારે સમ સ્ટુડ સ્ટીલ સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એટલે કે કેટલાક સ્ટુડ એટલે ઉભેલા જ છે જસ્ટ સ્ટીલ સ્વિચ્ડ આઉટ એટલે કે બંધ કરેલા સ્વિચમાં જેને ઓપરેટ એ લોકોનું ઓપરેશન કેવું છે સ્વિચ બંધ જ છે એટલે એ લોકો તેમના તેમ જ છે બરાબર ને આપણે પણ કશે કોઈ પણ સ્ટોરમાં જઈએ તો કેટલાક વસ્તુ આપણને એક્ટિવ બતાવે કેટલાક આપણે પછી એમ જ રડે એટલે તેમાંથી આપણે પછી લઈ લઉં કે ભાઈ આના જેવું જ છે બરાબર ને એટલે કેટલાક મૂવીમાં છે કે ભાઈ આપણને દેખાય છે કે ઓકે આ બધા ચાલતા છે અને કેટલાક એને ખાલી સ્ટોકમાં જ મૂકેલા છે બરાબર આગળ જોઈએ જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ બરાબર જસ્ટ અ પ્રેમ ચોપડા જેવો પ્રેમ ચોપડા સ્ટેપેડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ જેવો હોલના થ્રેશહોલ્ડ થ્રેશહોલ્ડ એટલે કે આપણા ઉંમર એટલે કે મીન્સ જ્યાં એન્ટ્રીનો મેઇન ભાગ છે ત્યાં જેવો સ્ટેપેડ એટલે પગ મૂકે એટલે પહેલો પગ સ્ટેપ મૂકે છે બરાબર થ્રેશહોલ્ડ એટલે કે ઉંમર અથવા તો આપણો એન્ટ્રન્સનો મેઇન ભાગ બરાબર જેવો પ્રેમ ચોપડા ગેલેરીમાંથી પહેલો પગ મૂકે છે હોલમાં વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ બરાબર એક રોબોટ સ્વિફ્ટલી એટલે એકદમ ધીમે રહીને કમ ફોરવર્ડ એમની નજીક આવે છે ગુડ ડે સર વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા એટલે હવે આ કોણ બોલે છે રોબોટ બોલે છે કે વેલ ગુડ ડે એટલે તમારો સારો દિવસ રે સર વેલકમ ટુ સુપર રોબર્ટ પ્લાઝા હવે ક્યાં આવેલા છે સુપર રોબર્ટ પ્લાઝામાં આવેલા છે વી હોપ યુ વિઝિટ હર ક્રુ વોટ વાય વી હોપ અમારી આશા છે કે તમે જ્યાં વિઝિટ એટલે મુલાકાત લીધી છે હર ક્રુઝ વોટ વાય તમે જે વિચારીને અમારા જે સંસ્થામાં પ્રવેશ લીધો છે એમાં તમને વોટ વાય એટલે સફળતા મળે એટલે કે તમને આનંદ મળે તમને જે જોઈતી વસ્તુઓ મળી રહે અમારી એવી આશા છે આવું રોબર્ટ બોલે છે ધ સિલ્વર રોબર્ટ સેડ ઇન મેટાલિક વોઇસ આવું સિલ્વર રોબર્ટ એક સિલ્વર કલરનો રોબર્ટ હોય તે મેટાલિક ધાતુની અવાજમાં બોલે છે કારણ કે એ લોકોનું આ બધું ધાતુ જ આપણા જેવું ન હોય એટલે જેવું એની ક્રિયારીતિ ચાલુ થાય એટલે પોતે ઓન થાય એટલે અવાજનો ધાતુ જેવો આવે બરાબર બ્રિલિયન્ટ મમ્બર્ડ પ્રેમ ચોપડા સમ વોટ બ્રિવલેડેડ બરાબર એટલે મ્રમ્બલડ એટલે બબડવું ધીમે ધીમે બોલે છે બ્રિલિયન્ટ એટલે ભવ્ય અચ્છા આમ આવી રીતે આવીને આપણે કોઈ સ્વાગત કરે આપણે બી એ થાય ને એટલે પ્રેમ ચોપડા બડબડે છે અને સમ વોટ બ્રિવલેડેડ એટલે મૂંઝવાઈને એ પોતે બોલે છે કે આટલો સારો રોબોટ મને મળશે બરાબર આગળ જોઈએ એટલે કે હવે પ્રેમ ચોપડા સેલ્સમેન એને મેઇન જગ્યા લઈ આવે છે હવે પ્રેમ ચોપડા જોવા માંડે છે કે રોબર્ટ શું કેવા છે શું છે બરાબર એનું સ્વાગત થાય છે હવે કોઈ પણ શોરૂમ વાળા પોતાની ખર્ચે બધા માટે કંઈક ને કંઈક યુનિક મૂકતા હવે આ તો રોબર્ટ છે એટલે રોબર્ટને જેવી રીતે ટ્રેન કરી ત્યાં મૂકેલા એ કોઈ પણ વ્યક્તિ આવે એટલે તેમને આવકારવાનું બરાબર હવે આગળ જોઈએ ધ સેલ્સમેન ગીવ અ પ્રાઉડલી સ્માઇલ એઝ હી હેડેડ ટુ વર્ડ એન આઇસોલેટ રોબર્ટ ઇન મેટાલિક બ્લુ બરાબર ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એટલે ગર્વથી સ્માઇલ કરે છે શા માટે એઝ હી હેડેડ ટુ વર્ડ ઇન આઇસોલેટ રોબર્ટ એટલે કે આઇસોલેટ રોબર્ટ જે પેલો બનાવેલો રોબર્ટ આઇસોલેટ એટલે છૂટા છવાયેલા જે રોબર્ટ છે એમાં બનાવેલા રોબર્ટ જેને આ આવકાર્યું એના બાજુ જોઈને એના તરફ જોઈને સ્માઇલ કરે છે ઇન અ મેટાલિક બ્લુ રોબર્ટને સ્માઇલ કરે છે કે તું સારું કામ કર્યું આમ ધીસ વન ઇઝ અ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ હવે આગળ કહે છે ધીસ વન ઇઝ પરફેક્ટલી આ એક રોબોટ એવો છે કે જેમાં પરફેક્ટલી એટલે સંપૂર્ણપણે પ્રોગ્રામેડ ટુ ફંક્શન એમાં જે પ્રોગ્રામોના કાર્યો છે ફંક્શન છે એટલે જે કાર્યો છે એને ઇન અ હાઉસ હોલ્ડ કે ઘરમાં ઉપયોગી કામો એનામાં ફિટ કરવામાં આવેલા છે જેમ કે ક્લિનિંગ એટલે સાફ સફાઈ એરેન્જિંગ એટલે ગોઠવવું બરાબર ગમે તે વસ્તુ ગમે ત્યાં પડી ગયું એ ગોઠવી પણ દે ઘરના કામોની વાત કરેલી છે
કલેક્ટિંગ ગ્લોસરી ફ્રોમ ધ સુપરમાર્કેટ, બરાબર. કલેક્ટિંગ એટલે ભેગું કરવું, ગ્લોસરી એટલે શાકભાજી ફળ ફ્રૂટ, એટલે કે મીન્સ માર્કેટમાં મળતી બધી વસ્તુ એટલે ગ્લોસરી. ગ્લોસરી એટલે ખાવા ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ થતી વસ્તુઓ. ફ્રોમ ધ સુપરમાર્કેટ, સુપરમાર્કેટમાંથી એ કલેક્ટર ભેગું કરીને પણ લઈ આવે, એટલે કે શોપિંગ પણ કરી લાવે. પછી ટ્રેડિંગ ધ લોન, ટ્રેડિંગ એટલે ટેક કેર કરે, એટલે કે કાળજી રાખે. લોન બાગમાં જે લોન રોપેલો હોય એની કાળજી પણ રાખી શકે. પછી મેલિંગ લેટર્સ, મેલિંગ એટલે આપણે મેલર સેન્ડ, મેલ સેન્ડ કરવાનો હોય ને લેટર, પત્રોને સેન્ડ કરવાનું કામ પણ આ રોબોટ કરી શકે. એટલે બ્લુ કલરનો મેટાલિક સિલ્વરનો જે રોબોટ હોય ને એની ખાસિયત અહીંયા દર્શાવેલી છે કે ઘરના કામો કયા કયા કરી શકે, બરાબર. રિલેટિવ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી, તમે જે ટીવીમાં જોવાના એ રિલેટિવ એને લગતા કાર્યક્રમો પણ એ તમને બતાવી દી. એન્ડ સિલેક્ટ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફોર ધ પેપર, ન્યૂઝપેપર આખું વાંચવાની જરૂર નથી, તમને જે જે ઇન્ટરેસ્ટ રસપ્રદ લાગે એને એ કલેક્ટ કરે, એ માહિતી પણ તમને આપી દે. એટલે ઘરના નાના નાના કામો એ બધા કરી શકે છે. ધ સેલ્સમેન પોઝ ફોર બી એન્ડ કન્ટિન્યુ, હવે સેલ્સમેન એટલું બધું જોવા મળે છે એટલે પોઝ અટકે છે ને બી શ્વાસ લે છે એન્ડ કન્ટિન્યુ હવે પાછો કન્ટિન્યુ ચાલુ કરી દે છે. એટલે હવે કોઈ બી સેલ્સમેન એ પોતાની વસ્તુઓને બતાવવા માટે બધું જ કરે, બરાબર. તો અહીંયા પણ એ રોબોટોની ખાસિયત બધું એ પ્રેમ ચોપડાની સામે મૂકે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ, ઓલ યુ નીડ તમને આ બધાની જરૂર પડે ઇઝ ધ રોબોટ રિમોટ કંટ્રોલ, બરાબર. આ રોબોટને કંટ્રોલ કરવા માટે રિમોટ કંટ્રોલ હોય, આપણે પણ ટીવી હોય કોઈ બી વસ્તુ જેને કંટ્રોલ કરવા માટે બટન હોય તો આના માટે નાનો રિમોટ બનાવેલો હોય. મોનિટર ફોર કમાન્ડ, મોનિટર આપેલો જેના પર તમે કમાન્ડ આપી શકો, બરાબર. એવી એક મોનિટર, મોનિટર એટલે આપણને ખબર છે આપણે કમ્પ્યુટર ભૂલતા જ હોય મોનિટર કોને કહેવાય, બરાબર. તો એવી એક મોનિટર હોય તેના પર આપણે કમાન્ડ કરી આપણે રોબોટને આપણા આદેશ મુજબ કરી શકીએ. આગળ જોઈએ, યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ અ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, આસ્ક પ્રેમ ચોપડા. આસ્ક એટલે પૂછવું, બરાબર. આસ્ક એટલે પૂછવું. પ્રેમ ચોપડા પૂછે છે, યુ મીન તમારો અર્થ એવો થાય કે સિટિંગ એટ હોમ ઘરે બેસીને આઈ કેન કમાન્ડ હું આદેશ આપી શકું ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, હું ઘરે બેસું અને ઘરેથી બેસીને હું એને કમાન્ડ આદેશ આપી શકું એ જો સિટી માર્કેટમાં હોય, બરાબર. હું આપી શકું એવી રીતે એને પ્રશ્ન પૂછે છે, બરાબર. કારણ કે આગળ કીધું ને કે આ તમારો રિમોટ છે એના પર તમે આદેશ આપી શકો, એટલે પ્રેમ ચોપડાએ વધારે ક્લિયર કરી દીધું કે હું ઘરે રહીને પણ એને કમાન્ડ કરી શકું. તો જુઓ શું કે, ઇટ ઓપરેટ્સ વિથ ઇન અ લિમિટેડ રિડ્યુસ ઓફ કિલોમીટર્સ, ઇટ ઓપરેટ્સ, બરાબર. એને આપણે ઓપરેટ એટલે ઓપરેટ એટલે પ્રતિક્રિયા, આપણે એને ઓપરેટ કરીએ, મોબાઈલ ઓપરેટ કરીએ, કોમ્પ્યુટર ઓપરેટ કરીએ, એટલે એને કંટ્રોલ બી કરી શકીએ અને એને ઓપરેટ એટલે એને ચલાવી પણ શકીએ. વિથ ઇન અ લિમિટેડ રિડ્યુસ ઓફ કિલોમીટર, વિથ ઇન એટલે કે એને લિમિટેડ કેટલીક અંતર સુધી, બરાબર. રિડ્યુઝ એટલે એકદમ સીધી લાઈનના કેટલાક કિલોમીટર સુધીના જેને તમે કંટ્રોલ કરી દો, એટલે કે તમારી નજરની સામે આવવો જોઈએ, બરાબર. તો એના પરથી તમે એને કંટ્રોલ કરી શકો કે ભાઈ કોઈક રોબોટ 5 કિલોમીટર સુધી, કોઈ 10 કિલોમીટર સુધી, આપણે જે રીતે સેટ કરીએ પણ બહુ પછી વધારે લિમિટ થતું નથી, બરાબર. એટલે એટલી લિમિટમાં એ કરી શકે છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ રામસિંહ 070, એટલે એ જે રોબોટની અત્યાર સુધી વાત કરતો હતો, બાય ધ વે, એટલે હવે એ છોડો, બટ ધીઝ વન ઇઝ કોલ કે આ રોબોટનું નામ છે રામસિંહ 070, બરાબર. હવે તમને એમ થતું હશે કે રામસિંહના નામ આપ્યું તો 070 શા માટે, પણ એ લોકોની કોડ હોય છે કે ભાઈ આ કોડ છે તો ભાઈ આ રીતનું કામ કરે, હવે બીજો કોડ હોય તો ભાઈ હા એ આમાં કામ લાગે. કારણ આપણને આગળ બતાવ્યું ને કે અલગ અલગ જગ્યાના અલગ અલગ રોબોટ એ લોકોએ પ્રોગ્રામ ફિટ કરેલા છે. હવે એક જ રોબોટમાં આપણે 3-4 પ્રોગ્રામોને વધારે વધારે ફિટ કરી શકાય કે ભાઈ ઘરના કામ કર, તું બીજા કામ કર, પછી એને જ્યારે ઉદ્યોગમાં બાંધકામમાં કામ, બાંધકામમાં શું કામ બધું વ્યવસ્થિત કરવાનું, તો અહીં તમે તેને વ્યવસ્થિત થોડી મૂકાય, એને વ્યવસ્થિત મૂકવી પડે, રેતી કઈ રીતે છે, સિમેન્ટ કઈ રીતે છે, બરાબર ને. એટલે એ રીતના કોડો, એટલે એટલું યાદ રાખજો કે જેની પછાડી આંકડો છે તેને રોબોટ નામ છે, તે રામસિંહ. કારણ કે ઘણી વાર એવું થયું છે કે રામસિંહ આપણે હ્યુમન લખી દઈએ અને પ્રેમ ચોપડા રોબોટ લખી દઈએ, બરાબર. પણ એવું નથી, પ્રેમ ચોપડા ખાલી નામ છે, જ્યારે રામસિંહ 070 એક રોબોટનું નામ આપેલું છે.
બરાબર તો અહીંયા આપણે હવે રોબર્ટ નું નામ મળી ગયું એટલે આ રોબર્ટ વિશે અત્યાર સુધી આપણે જોયું કે આ બધીની લાક્ષણિકતા હતી બરાબર ધ સેલ્સમેન એક્સપ્લેન હવે સેલ્સમેન એને વધારે સમજાવતા કહે છે બરાબર હવે આ વાત મેં બે ત્રણ વાર તમને કહી છું પરંતુ આ યુનિટમાંથી તમને છે શોર્ટમાં પૂછાય ને તમે નાની નાની વાતો ખાસ યાદ રાખવાની છે કે ધારો કે તમને સેપરેટલી કેરેક્ટરાઇઝ પૂછાય એટલે મેં જે અહીં કેરેક્ટરના નામ પણ લખ્યા કે તમને શોર્ટમાં કેરેક્ટરાઇઝ કેરેક્ટરાઇઝ એટલે કે કોઈ વ્યક્તિનું વર્ણન કરવાનું છે આખા પાઠની શોર્ટમાં નથી લખવાની બરાબર તો ત્યારે આ ખૂબ નાના નાના વર્ડ્સ કે ભાઈ રામસિંહ 070 પર આપણે શોર્ટમાં ટકા કીધી હોય તો એની ખૂબિયા લખવાની એને કયા વર્ક કર્યા કોણે એને ખરીદ્યું એવી રીતે લખવા જ્યારે પ્રેમ ચોપડા તો પ્રેમ ચોપડાએ શું કર્યું કયો રોબર્ટ ખરીદ્યો એને શું કામ કરાવ્યું કેવી રીતે કરાવ્યું બરાબર આવી રીતે એને લખવાનું હોય છે જ્યારે આપણો આખો પાઠ મિક્સિંગ હોય છે બરાબર એટલા માટે હું તમને અલગ અલગ ભાગમાં તમને ફોકસ કરી છું કે ભાઈ આ વાક્ય આ છે અને આ જ કીધું બરાબર હવે અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ પ્રેમ ચોપડા રોબર્ટ લેવા આવે છે સેલ્સમેન એને બહુ બધું સમજાવે છે અને એક રોબોટ કે જે સિલ્વર કલરનો અને મેટાલિક બ્લુ કલરની લાઇટ્સ વાળો હોય છે જેનું નામ ખબર પડે છે રામસિંહ 070 કે જે ઘરના બધા જ કામો કરે છે બરાબર આગળ જોઈએ પ્રેમ ચોપડા નોડે પ્રેમ ચોપડા નોડે નોડે એટલે માથું હલાવે છે એટલે કે હામાં હામ હલાવે છે બતાવે છે કે રોબર્ટ ગ્રીન એટલે કઈ રીતે ચાલે બરાબર અહીંયા ગ્રીન એટલે ચાલવું સ્પીડમાં ચાલે સ્લો ચાલે એને કઈ રીતે કંટ્રોલ કરી શકાય બરાબર ગ્રીપ ગ્રીપ એટલે મજબૂત પકડ પકડ બરાબર મજબૂત પકડ એટલે કોઈ પણ વસ્તુ રોબર્ટ પકડી લે એની મજબૂતી હોય એ પછી તરત છોડી દેતો નથી ત્યાં બરાબર મુમેન્ટ એમની હલનચલન શક્તિ કેટલી છે એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને કેટલાક એવા પ્રોગ્રામ ફંક્શનો એને શું કરે છે ડેમોન્સ્ટ્રેટેડ એની કળાઓને બતાવે છે બરાબર ડેમોન્સ્ટ્રેટ આપણે કહીએ ને ડેમો બતાવો એને ડેમોન્સ્ટ્રેટેડ કહેવાય પણ આપણે એને શોર્ટ ફોર્મ બનાવી દીધું ડેમો બતાવો બરાબર આગળ જોઈએ એટલે હવે સેલ્સમેન રામસિંહને જ પ્રેઝન્ટેશન આપતા છે એના જ વિશે બધું કહેતા હતા એવરીથિંગ વોઝ વેલ ટર્નેડ એન્ડ ફિક્સેડ આમાં એવરીથિંગ આમાં જેટલું બી છે રોબર્ટમાં એ બધું ટર્નેડ બરાબર અને ફિક્સ્ડ વ્યવસ્થિત રીતે એને સેટ કરેલું છે પ્રેમ ચોપડા સીન સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ પ્રેમ ચોપડા સીન એટલે જોઈ છે સેટિસ્ફાઈ એકદમ એને સેટિસ્ફાઈ ઓકે કે મને જેવું જોઈએ છે તેવું જ છે વિથ ધ ડીલ એટલે કે જેટલું બી આ બધું બતાવે છે કે જેટલું બી એના વિશેની લાક્ષણિકતા કહે છે એને જે જોઈતું હતું એ જ એને મળી રહે છે એટલે સેટિસ્ફાઈ આપણને પણ આપણની વસ્તુ ઓકે મને સેટિસ્ફાઈ છે ચાલશે મને બરાબર સંતોષ મળી રહે છે આગળ જોઈએ આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ ધ રોબોટિક્સ આઈ મસ્ટ ટેલ યુ હવે મારે તમને જરૂર કહેવાનું છે હવે સેલ્સમેન બોલે છે હજુ કે મારે હવે તમને ખાસ કહેવાનું છે મસ્ટ એટલે ભરપૂર્વક બોલે છે કે મારે તમને ખાસ પૂર્વક કહેવાનું છે કે લાઈક ઓલ રોબોટ્સ જેવા કે આ બધા જે રોબોટ છે ને એન્ડ અધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ કે આ બધા રોબોટના કડક એવા કાયદા અધરિંગ એટલે કે લોકોના કેટલાક કાયદાઓ છે કડક છે કારણ આ મશીનરી છે આપણે પણ કેટલીક મશીનરી લાવીએ તો એમાં થોડેક રૂલ્સ હોય આપણા પ્રમાણે નથી ચાલતું બરાબર ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ રોબોટિક્સ એટલે કે આ રોબોટને ચલાવવાના કેટલાક ડિસિપ્લિન શિસ્તા છે જો એ શિસ્તાને આપણે ભૂલી જઈએ તો એ રોબોટ ખોટા કાર્ય કરશે એટલે અહીંયા ચુસ્તપણે એને કહી છે એના પણ કેટલાક ડિસિપ્લિન અમે સેટ કરેલા છે બરાબર આપણે સ્કૂલમાં ઘણીવાર ડિસિપ્લિન વર્ડ સાંભળવાના મળે કે શિસ્તા જાળવો જ્યારે માનવી એના શિસ્તાથી જ ઓળખાય છે કે આ માનવી કઈ રીતે પોતાની કઈ જગ્યાએ કઈ રીતે રહેવું ને એ જ મેઇન વસ્તુ છે તો અહીંયા પણ રોબોટની કેટલીક શિસ્તા છે કે જેનાથી આપણને રોબોટ આપણા માટે પોઝિટિવલી ઉપયોગી બને
તો તે અહીંયા સેલ્સમેન આપણને કહે છે રામસિંહ એઝ એન ઇન બિલ્ડ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપલ આ જે રામસિંહ છે એ ઇન અ બિલ્ડ સિસ્ટમ એને જ્યારે બનાવવામાં આવ્યું એનામાં સિસ્ટમમાં થ્રી પ્રિન્સિપલ્સ પ્રિન્સિપલ એ નોટ પ્રિન્સિપાલ કીધું છે બરાબર પ્રિન્સિપાલ એટલે આપણા આચાર્ય દીશી કહેવાય અહીંયા પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત બરાબર પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંત જ્યારે બી તમને ધારો કે રામસિંહ વિશે શોર્ટમાં પૂછાય તો આ મેઇન પોઈન્ટ્સમાં એટલે કે મીન્સ એના થ્રી પ્રિન્સિપલ્સ લખવાના હવે કયા થ્રી પ્રિન્સિપલ છે એને તમે પોઈન્ટ વાઇઝ ડિસ્ક્રાઇબ કરી શકો 1 2 3 બરાબર હવે કયા છે જો પહેલું છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર પ્લીઝ 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 ટિક માર્ક ધીસ લાઈન બરાબર આને ટિક માર્ક કરી દો તમને આ લખશો શોર્ટમાં આ લખશો કે ગમે તે આ એક મેઇન ભાગ આવે છે કે રોબર્ટના ત્રણ પ્રિન્સિપલ્સ કયા છે પ્રિન્સિપલ્સ એટલે એના સિદ્ધાંત સિદ્ધાંત એટલે એનામાં પહેલેથી ફિટ કરેલો છે કે ભાઈ આ ત્રણ વસ્તુ તે તમે ગમે તે કરો એ નહીં જ કરશે બરાબર તો પહેલું છે ધ રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર ઓબે ઓબે એટલે માનવું પાલન કરવું ઓબે પાલન કરવું બરાબર ઓબે હવે પહેલું છે કે ધ રોબર્ટ જે આ રોબર્ટ છે વિલ એટલે ફ્યુચરની વાત કરે કે જો ખરીદો તો તમને કરશે હેઝ માસ્ટર માસ્ટર એટલે કે જે એને ખરીદનાર છે અને જે કંટ્રોલ કરનાર છે એનું બધી જ વસ્તુનું માનશે તમે જે એને કમાન્ડ કરશો એ પાલન કરશે કરશે ને કરશે એટલે તમે ખરાબ કહો કે ખોટું સારું કહો એ તમારા પર છે કે આપણે આ રોબર્ટનો યુઝ કઈ રીતે કરવો પણ એનો પહેલો સિદ્ધાંત છે કે જે વ્યક્તિ એટલે કે જેને આદેશ આપે છે તે આદેશ એને કરવાનો કરવાનો ને કરવાનો છે ઓબે એટલે પાલન કરવાનું છે આ વર્ડ ખાસ યાદ રાખજો કારણ તમે અહીંયા આ થ્રી પ્રિન્સિપલ બનાવીને નહીં લખી શકશો બરાબર એટલે તમારે અહીંયા એવી રીતે જ લખાય કે ધ રોબર્ટ વિલ ઓબે હિઝ માસ્ટર આ શબ્દ તમારે પરફેક્ટ લખવાનો છે એટલે અહીંયા આખી આ લાઈનને કરીને જો તો ઉપર એક માર્ક લખી દો બરાબર હવે બીજો છે ત્યાં બે લખજો ધ રોબર્ટ વિલ નોટ હર્મ હ્યુમન્સ ધ રોબર્ટ વિલ નોટ એટલે કરશે નહીં હમ હમ એટલે નુકસાન કરવાને હ્યુમન એટલે માનવી માનવીને કોઈ નુકસાન કરશે નહીં કે આપણે આદેશ આપ્યો એટલે એ કંઈ ખોટું કરશે એવું ના એનામાં પહેલેથી સિદ્ધાંત આપેલો છે એટલે એ કે કંઈ પણ તમે બીજું કરાવ શકો તો એ બીજા કોઈ વ્યક્તિને હર્ટ કરશે નહીં બરાબર આ બીજો અને ત્રીજો ધ રોબોટ વિલ નોટ ટેક હર્મ ટુ સેલ્ફ બરાબર ધ રોબોટ વિલ નોટ ટેક એટલે કે એવો કામ પણ નહીં કરશે હર્મ ટુ સેલ્ફ એટલે પોતાની જાતને નુકસાન થાય એવું પણ નહીં કરશે એટલે રોબોટ પોતે પોતાને પણ બગાડશે નુકસાન નહીં કરશે બરાબર આ ત્રણ પ્રિન્સિપલ છે કોના રામસિંહ 070 રોબર્ટના છે કે જે પહેલેથી ફિક્સેબલ જ હોય તમે ગમે તે આદેશ આપશો એનો ઓબે પાલન તો કરશે જ એ પહેલો છે બીજો એ હ્યુમનને નુકસાન નહીં કરે એટલે કે માનવીને અને ત્રીજો એ પોતાની જાતને પણ ટેક એટલે એવો મેટર પણ નહીં રહેશે કે જે પોતાને નુકસાન થાય બરાબર એટલે આ ત્રણ સિદ્ધાંત એટલે આવું કોઈક આપણે આપીને દે તરત જ નોટ અવેલેબલ એટલે કે એનામાં નથી ફિટ કરી દીધી આપણે પણ કમ્પ્યુટરમાં કઈ જે વસ્તુ એમાં આવતી ન હોય ને આપણે એડ